नमस्कार, आपनी साथे हूँ छू विधाता। तो सौथी पहला बात करे रथयात्रा ना प्रथम पड़ाव जड़यात्रानी। जड़यात्रानी जे पूजन विधि छे ते चाली रही हती। सीधा दृश्य अमे आपने आ पहला पण बताव्या। हाल में नायब मुख्यमंत्री नीतिन पटेल अने गृह राज्यमंत्री प्रदीपसिंह त्या उपस्थित छे। उल्लेखनीय छे के परंपरा अनुसार सोमनाथ भूदर आरे ज्यां खास पवित्र पाणी अने तेनी साथे स्नान करावानी जे विधि छे ते संपन्न करवामां आवशे। तो जमालपुर स्थित भगवान जगन्नाथजी मंदिरे थी जड़यात्रा निकली हती, परंतु तेनी साथे साथे जे इतिहास जोड़ायेलो छे, जे मान्यता छे, ते अनुसार ज्येष्ठ पूर्णिमाना दिवसे जड़यात्रा योजवामां आवे छे अने तेने रथयात्रा पहेलानो प्रथम पड़ाव मानवामां आवे छे। अने जड़यात्राना पवित्र स्नान बाद भगवान जगन्नाथजी भाई बलराम अने बहन सुभद्राजी साथे मामाना घरे पहुंचे छे सरसपुर, अने त्यार बाद तेवो नगरचर्याए निकले छे। अषाढ़ी सुद बीजना दिवसे नगरचर्याए दर्शन कर्या अने खास भक्तोने जे लाहवो आपे छे दर्शननो, त्यार बाद फरी एकवार निज मंदिरे परत फरे छे। तो आज मान्यता अनुसार परंपरा जळवाई रहे ते खास ध्यानमां राखीने आ बाबत मंजूरी आपवामां आवी जड़यात्रानी, અને મર્યાદિત લોકોની હાજરીમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તો નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ આ જળયાત્રાની પૂજન વિધિમાં જોડાયા છે। સીધા દ્રશ્યો સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છે। જ્યારે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી હતી જળયાત્રા, ત્યાંના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। ત્યારબાદ ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું। તો જગન્નાથ મંદિરના પણ દ્રશ્યો જ્યાં ભગવાનના સુંદર વાઘા સાથેનો શણગાર જોવા મળી રહ્યો છે। તો દર વર્ષે મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો જોડાતા હોય છે, પરંતુ આ વખતે મર્યાદિત લોકોની હાજરીમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો મૂર્તિઓને દૂધ અને કેસરથી સ્નાન કરાવાય છે પરંપરા અનુસાર જળયાત્રાના દિવસે। ત્યારબાદ જળાભિષેક કરવામાં આવતો હોય છે અને ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને ગજવેશ ધારણ કરાવાતો હોય છે। આજ પરંપરાનું પાલન થઈ રહ્યું છે। જોડાયેલા છે સંવાદદાતા દીપિકા। દીપિકા, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે। હાલમાં જે જળયાત્રા ચાલી રહી છે, જે પૂજન વિધિ ચાલી રહી છે, તે કેટલે સુધી પહોંચી છે તે વિશે જણાવશો। બિલકુલ વિધાતા, પરંપરાગત રીતે 144 ની જે જળયાત્રા છે, અત્યાર સુધી અનેક એવા સવાલો હતા કે જળયાત્રા યોજાશે કે કેમ, પરંતુ અત્યારે જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો વિધિવત રીતે જળયાત્રાની જે વિધિ છે તે થઈ રહી છે। સૌ પ્રથમ જે જળયાત્રા માટે ખાસ 5 કળશ અને 5 ધજા પતાકા છે મંદિરથી નીકળ્યા, ત્યારબાદ અહીં સોમનાથ ભૂદર નારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેની પૂજા અર્ચના કરવામાં આવી, અને હવે સાબરમતી નદીનું જે પાણી છે તે પાણી જળ કળશમાં ભરીને એ જ પાણીથી ભગવાનને સ્નાન કરાવવાની જે વિધિ છે ત્યારબાદ થશે। પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેઓ બોટમાં સવાર છે, સાથે ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા અને મહારાજ છે દિલીપદાસજી મહારાજ, તો તમામ લોકો સાથે જે બોટમાં સવાર તેઓ થઈને નદીનું જે મધ્યમાંથી જળ લેશે અને આ જળ લીધા બાદ તેઓ છે ખાસ મંદિરમાં ભગવાન જગન્નાથજી અને બલરામભાઈ અને સુભદ્રાજી તેમનો જળાભિષેક કરવામાં આવશે। આ જળાભિષેક કરવામાં આજના દિવસે ખાસ કરીને જેઠ પૂદમ છે એટલે આજના દિવસે જળાભિષેકનો પણ અનન્ય મહિમા છે, અને પરંપરાગત રીતે આજે જે જળયાત્રા છે તે જળયાત્રા આજે યોજાઈ રહી છે। કોરોના વાયરસની જે ગાઈડલાઈન હતી તે ગાઈડલાઈન અને પ્રોટોકોલ અનુસાર ખાસ કરીને આજે જળયાત્રા છે તે જળયાત્રા યોજાઈ રહી છે। અહીં ધજા પતાકા મંદિરના સેવકો અને સાથે અહીં પોલીસ ફોર્સ પણ મોટો મૂકી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ ભક્તો છે તે જળયાત્રામાં આવવા માટે આનાકાની ન કરે, સાથે રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિને જગન્નાથ મંદિર તરફ આવવું હશે તો તમામ જે બેરિકેડ છે તે બેરિકેડથી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને ભક્તો છે
તે પોતાની જે ભાવના છે ભાવના સાથે મંદિરમાં આવવા માંગતા હોય પરંતુ કોરોના વાયરસની ગાઈડલાઈન છે એટલે તે આવી નહીં શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સતત વિધાતા તમામ દર્શકો જોઈ રહ્યા છે કે જે પ્રકારે અહીં જળયાત્રા છે તેનું પાણી ભરીને નાયબ મુખ્યમંત્રી સાથે ટ્રસ્ટી છે મહારાજ છે પ્રદીપસિંહ જાડેજા છે તેઓ આવી રહ્યા છે સોમનાથ ગુદનારે અને બસ હવે આ પાણી છે તે મંદિરમાં લઈ જવામાં આવશે. જી પવિત્ર સ્નાન માટે જળ ભરવામાં આવી રહ્યું છે કળશમાં. 5 આ વખતે કળશ લેવામાં આવ્યા છે 108 કળશને બદલે અને આ 5 કળશમાં પાણી ભરવામાં આવશે અને ત્યારબાદ મંદિરમાં જઈને જળાભિષેક કરવામાં આવશે. પરંતુ ત્યાર પછીની જે વિધિ છે કે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે જતા હોય છે મામાના ઘરે અને ત્યારબાદ નગરચર્યાએ નીકળતા હોય છે, તો આ પછીની જે વિધિ છે અથવા તો જે પરંપરા છે શું તે આ વખતે યોજાઈ શકે તેમ છે કે કેમ? કારણ કે હજુ પણ ભક્તો જે છે આશા રાખીને બેઠા છે કે આ વર્ષે રથયાત્રા નીકળે ભલે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડે. તો શું લાગી રહ્યું છે કે રથયાત્રા અને જળયાત્રા પછીની જે વિધિ છે ત્યાર પછી કયા પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે? વિધાતા સૌ પ્રથમ આપણે જણાવી દઉં કે જળયાત્રા જે દર વર્ષે યોજાતી હતી અને કોરોના વાયરસે દરેકની લાઇફસ્ટાઇલ બદલાવી દીધી છે અને જે પરંપરાગત રીતે જે વિધિ છે તે કરવાની હતી એ પરંપરા સચવાઈ રહી છે. પરંતુ અહીં જે લોકો ખાસ કરીને જે જળયાત્રા છે જ્યારે કળશ ભરવા જાય ત્યારે 108 ને બદલે આ વખતે માત્ર 5 કળશ લેવામાં આવ્યા છે. સૌથી વધારે ધજા પતાકાઓ છે પરંતુ માત્ર ને માત્ર પ્રતિક સ્વરૂપે 5 છે તે ધજા પતાકા અને ભજન મંડળી પણ હોય છે જે ભજન મંડળી સાથે નાચગાન કરતા કરતા તમામ જે ભજન મંડળીઓ મહિલાઓ જોડાતી હોય છે તે પણ આ વર્ષે જળયાત્રામાં નથી જોવા મળી. એટલે જો જળયાત્રા આ પ્રકારે યોજાય છે તો માનવામાં આવી રહ્યું છે કે રથયાત્રા પણ કોરોના વાયરસની ગાઈડલાઈન પ્રમાણે યોજાઈ શકે છે. પરંતુ હજુ પણ નિર્ણય છે તે સરકાર ઉપર રહેશે. કોરોના વાયરસના જે કેસ એક સમય એપ્રિલનો મહિનો એવો હતો કે સતત કેસ વધી રહ્યા હતા, ફરી એક વખત એવી પરિસ્થિતિ ના થાય. બીજી તરફ કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર કોઈ પણ આનાકારી અથવા કોઈ પણ ફરીથી પરિસ્થિતિ વણશે નહીં તે તમામ પ્રકારના નીતિ નિયમો અને ગાઈડલાઈન છે તેને અનુસરવામાં આવશે. પ્રિયંકા દીપિકા, ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે. જળયાત્રાનું આ જે વિધિ છે જે પૂજા વિધિ છે તે સંપન્ન કર્યા બાદ જળ ભરવામાં આવી રહ્યું છે, ત્યાર પછી શું તેઓ મીડિયા સાથે વાતચીત કરી શકે છે? રથયાત્રાને લઈને કોઈ ખાસ નિવેદન આપી શકે તેમ છે? બિલકુલ. સૌથી પ્રથમ આપને જણાવી દઉં કે મંદિરમાં આ વખતે વેક્સિનેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે એટલે આ વેક્સિનેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે તે અંગે પ્રદીપસિંહ જાડેજા પોતે જ આ ઉપર મીડિયા સાથે વાતચીત કરશે. નીતિન પટેલ પણ તેઓ આ વખતે ઉપસ્થિત રહેશે અને સાથે સમગ્ર જે ગુજરાત છે તેમાં કેવી રીતે સરકાર કામ કરી રહ્યું છે કોરોના વાયરસને નાથવા માટે, કારણ કે ગુજરાત સરકારનું મહા અભિયાન છે કોરોના વેક્સિન અને કોરોના વેક્સિન સેન્ટર પર જે પ્રકારે 2-3 દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા અને તેમણે ગુજરાતમાં જે પ્રકારે 5,000થી પણ વધારે વેક્સિનેશન સેન્ટર ઉભા કરવાની વાત કરી હતી અને સાથે તેમણે જે પંડિત દીનદયાળ હોલ જે એસજી હાઈવે ખાતે આવેલો છે ત્યાં ઉપસ્થિત રહીને તેમણે ખાસ કરીને આ જે કોરોના વેક્સિન ને લઈને અને સૌથી વધારે લોકોને તેમાંની વ્યવસ્થિત ઉપસ્થિત રહીને પોતાની વાતચીત કરી હતી, પોતાની વાત રાખી હતી. ત્યારે ફરી એકવાર અહીં લોકો સાથે લોકો વેક્સિન લે તે પ્રકારે અહીં તમામ લોકોને જાગૃતિ અભિયાન છે તે કરવામાં આવશે. અત્યારે જે પ્રકારે આપ અવાજમાં પણ મારા અવાજમાં પણ સાંભળી રહ્યા છો કે અહીં જગન્નાથ મંદિરમાં ખાસ કરીને જે પ્રકારનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે માહિતી જે મળે છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં આરતી કરવામાં આવી રહી છે. આ મહા આરતી અંતર્ગત ખાસ કરીને સોમનાથ પૂજનના આરે આજે ઘણા સમય બાદ એવો માહોલ છે કે જેઠ સુદ પૂનમના અવસરે જે આરતી છે તે આરતી યોજાઈ રહી છે. જી બિલકુલ. તે તો ભક્તો પણ ઘરે બેઠા જળયાત્રાના આ પવિત્ર વિધિના દર્શન છે પૂજન વિધિના દર્શન કરી શકે છે. હાલમાં મહાઆરતી ચાલી રહી છે, સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાઆરતીમાં જોડાયા છે. Sorry.
जम्मू कश्मीर मुद्दे पीएम की महत्वपूर्ण बैठक है। जम्मू कश्मीर राजकीय पक्षों साथे बैठक नु आयोजन करवामां आव्युं छे। सर्वपक्षीय बैठक में सामेल थशे 8 पक्षना 12 नेता। बैठक ने पगले जम्मू कश्मीर में 48 कलाकनु अलर्ट पण जाहिर करवामां आव्युं छे। तमाम 20 जिल्लाओमां सुरक्षा व्यवस्था सघन कराशे। तो सर्वपक्षीय बैठक में 8 पक्षना नेताओ सामेल थवाना छे। तमाम 20 जिल्लाओमां सुरक्षा व्यवस्था हालमां सघन करी देवाई छे। भाजप प्रदेश प्रमुख सीआर पाटिल दिल्ली पहुंचा है। 11 वागे हाउसिंग कमिटी की बैठक में भाग लेशे। अमित शाह गुजरात प्रवास बाद पाटिल दिल्ली मुलाकाते छे। पीएम साथे तेवो मुलाकात करी शके छे। तो वर्तमान स्थिति में पार्टी की मुलाकात खूब सूचक मानवामां आवी रही छे। जोड़ायेला छे संवाददाता मयूर जणावशो। सीआर पाटिल दिल्ली पहुंचा है, पीएम साथे मुलाकात करवाना छे। आ मुलाकात नो हेतु शुं होई शके छे, शुं वधु विगतो? जी बिल्कुल, भाजप प्रदेश प्रमुख हाल दिल्ली पहुंचेला छे अने दिल्ली खाते तेओनी हाउसिंग कमिटी नी जे बैठक छे तेनी अंदर तेओ सामिल थवाना छे। हाउसिंग कमिटी ना तेओ चेयरमैन पण छे अने प्रदेश अध्यक्ष नी जवाबदारी संभाळ्या बाद तेओ वारंवार दिल्ली जता होय छे हाउसिंग कमिटी नी बैठक नी अंदर। परंतु महत्वनुं ए छे के केंद्रीय गृहमंत्री अमित शाह ना बे दिवसना प्रवास बाद तेओ हवे दिल्ली गयेला छे। दिल्ली खाते जे सूत्रों द्वारा माहिती प्राप्त थाय छे ते अनुसार प्रधानमंत्री नरेन्द्र मोदी साथे पण प्रदेश अध्यक्ष सी आर पाटिल मुलाकात करशे। एटले के राज्यनी वर्तमान जे राजकीय परिस्थिति छे तेनेथी प्रधानमंत्री ने अवगत करावामां आवशे अने साथे ज प्रधानमंत्री नुं जे मार्गदर्शन छे ते पण लेवामां आवशे। त्यारे हवे जोवानुं ए रहेशे के તેમની આ મુલાકાત કેવા પ્રકારની રહે છે અને કેવા પ્રકારના સૂચનો છે તે તેમને મળે છે। મયુર, આ પહેલા જ્યારે અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે હતા ત્યારે બંને દિવસે સીએમ ને સાથે રાખીને સીઆર પાટીલ સાથે રાખીને મુલાકાત કરી હતી, બેઠક કરી હતી અને કેટલાક સૂચનો પણ આપ્યા છે પક્ષ અને સંગઠન વચ્ચેના તાલમેલ અંગેના। તો આ બાબતને લઈને આગળની રણનીતિ કેવી રહેશે, શું આ વિષય પર ખાસ ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં અથવા તો મુલાકાત દરમિયાન?
जी बिल्कुल, प्रधानमंत्री नरेंद्र मोदी चौक्स जे सरकार ने संगठन वच्चे जे तालमेल नो अभाव हतो तो ते अंगे मार्गदर्शन आपी सके छे, सूचन आपी सके छे। अने जे रीते केंद्रीय गृह मंत्री गुजरात प्रवासे आवेला हता त्यार बाद सरकार ने संगठन बने ने साथे रही अने काम करवानी जे रीतनो मेसेज पण आपवामां आवेलो हतो तो चौक्स प्रधानमंत्री द्वारा पण। जी जी मयूर, आभार तमाम माहिती बदल। नेटवर्क एटीन सुनिश्चित करने मांगे कि दरेक भारतीयों ने कोरोना की रसी मिले। रसीकरण सामे जागृति लावा नेटवर्क एटीन और फेडरल बैंक की पहल। संजीवनी शॉर्ट ऑफ लाइफ ने सपोर्ट करो। एक्सपर्ट अपोलो 24/7। नेटवर्क 18 फेडरल बैंक संजीवनी की गाड़ी भारत भरना कोविड असरग्रस्त जिलों चक्कर लगा रही है। रसी माटे जागृति फैलावा मारी पहल ने तमे पण समर्थन आपी अमरा अभियान ने वधु मजबूत बनाओ। चलो जाने के संजीवनी गाड़ी कया जिला में कया गाम में पहुंची है। संजीवनी गाड़ी हाल अमृतसर माची नांगल और संगतपुरा की मुलाकात ली थी तो मध्यप्रदेश इंदौर तिल्लोर बुजुर्ग और तिल्लोर खुर्द गाम ने मब्या। नासिक शहर अंदरसूल तमज नागरसूल गाम की मुलाकात ली थी। गंचूर में कुबादपुरम उपालापडू गाम की मुलाकात ली थी तो दक्षिण कन्नड में बेलारे और एवानाडू गाम की मुलाकात ली थी। तो संजीवनी गाड़ी अत्यार सुधी में 276 गामडाओना 1,29,750 लोगों साथे मुलाकात करी अने रसी विषे लोगों ने जागृत कर्या। लगाया क्या? तो हता अत्यार सुधीना खास समाचार। वधु समाचार अने अपडेट्स माटे आप जोडायेला रहो न्यूज 18 गुजराती साथे। नमस्कार।